નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉહા અકાદમીના ડેલી કરંટ અફેર્સના મહત્વપૂર્ણ પ્રશ્નોમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું 8 જાન્યુઆરીના મહત્વપૂર્ણ બનાવોના પ્રશ્નોની. સૌ પ્રથમ પ્રશ્ન છે, ગૌ વિજ્ઞાન વિષય ઉપર પરીક્ષાનું આયોજન કરવાનું કોણે જાહેર કર્યું છે? ઓપ્શન છે રાષ્ટ્રીય કામધેનુ આયોગ, રાષ્ટ્રીય ગૌ વિજ્ઞાન પરિષદ, કામધેનુ યુનિવર્સિટી અને ગૌ સેવા આયોગ. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે રાષ્ટ્રીય કામધેનુ આયોગ. રાષ્ટ્રીય કામધેનુ આયોગે ગૌ વિજ્ઞાનના વિષય ઉપર એક રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. આ પરીક્ષાનું આયોજન જે થશે તે રાષ્ટ્રીય કક્ષાનું થશે. આની ઘોષણા રાષ્ટ્રીય કામધેનુ આયોગના જે અધ્યક્ષ છે ડૉક્ટર વલ્લભ કથિરિયાજી, તેમણે 5 જાન્યુઆરીના રોજ કરી હતી. અને આ પરીક્ષાનો હેતુ જે છે મિત્રો, તે આપણા દેશની જે દેશી ગાયો છે, ગાયો પણ અલગ અલગ પ્રકારની હોય છે, તમે જાણતા જ હશો, ગીર ગાય છે, એ જ પ્રકારે દેશી ગાયો પણ આપણે ત્યાં જોવા મળતી હોય છે. અલગ અલગ વિસ્તારની અલગ અલગ પ્રકારની ગાયો, કાંકરેજી ગાય છે, આવી અલગ અલગ જે ગાયો છે તે ગાયો મૂળ દેશી ગાયો, અને તે સિવાય આપણે જોઈએ છીએ જે પુષ્કળ પ્રમાણની અંદર જર્સી ગાયો પણ આપણને જોવા મળે છે. તો આ જર્સી એ અલગ પ્રકારની બ્રીડ છે, પણ જે આપણી દેશી ગાયો છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલે જ આપણે ગાયને માતા પણ કહીએ છીએ. આ ગાયને માતા કહેવા પાછળના જે વૈજ્ઞાનિક કારણો છે તે કારણો મોટાભાગના લોકો જાણતા નથી હોતા. તો આ દેશી ગાયોની જરૂરિયાત અને તેની ઉપયોગિતા વચ્ચે આ બધી બરાબર બાબતો લોકો સુધી પહોંચે અને લોકોની અંદર આ વૈજ્ઞાનિક બાબતો રૂચિ પેદા કરે તેવા હેતુથી આ પરીક્ષાનું આયોજન દર વર્ષે કરવામાં આવશે તેવી રાષ્ટ્રીય કામધેનુ આયોગે એક જાહેરાત કરી છે. આ વર્ષે આ પરીક્ષાનું આયોજન જે છે તે 25 ફેબ્રુઆરીના રોજ થશે. 25 ફેબ્રુઆરીના રોજ આ વર્ષે આ એક્ઝામ લેવામાં આવશે એવી તેમણે જાહેરાત કરી છે. ઓનલાઈન જ આ પરીક્ષા રહેશે અને આ પરીક્ષાનું નામ રહેશે ગૌ વિજ્ઞાન પ્રચાર પ્રસાર પરીક્ષા, જેમાં તમામ લોકો નિઃશુલ્ક રીતે ભાગ લઈ શકશે. ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો પૂછવામાં આવશે અને બધો જ વેબસાઇટ ઉપર એનો સિલેબસ પણ ફ્લેશ કરવામાં આવશે, પ્રમાણપત્ર આપવામાં આવશે. અને જે મિત્રો આ પરીક્ષામાં સારા માર્ક્સ લાવશે, સારી રીતે સફળ થશે, તેવા લોકોને ઇનામ પણ આપવામાં આવશે. તો આવું એક આયોજન રાષ્ટ્રીય કામધેનુ આયોગે કર્યું છે. મિત્રો, રાષ્ટ્રીય કામધેનુ આયોગની હું તમને વાત કરું તો રાષ્ટ્રીય કામધેનુ આયોગ જે છે તે મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલય અંતર્ગત કામ કરનારી એક સ્વાયત્ત સંસ્થા છે. આ સંસ્થાનો હેતુ ગાયોનું સંરક્ષણ અને સંવર્ધન માટે કામ કરવાનો છે. અને મિત્રો, આ રાષ્ટ્રીય કામધેનુ આયોગની સ્થાપનાની વાત કરીએ તો ફેબ્રુઆરી 2019, એટલે કે હજી હમણાં જ આ રાષ્ટ્રીય કામધેનુ આયોગની સ્થાપના થયેલી છે. અને તેના અધ્યક્ષની આપણે વાત કરી ડૉક્ટર વલ્લભ કથિરિયાજી, જેઓ ગુજરાતની અંદર પહેલાં ગૌ સેવા આયોગના અધ્યક્ષ હતા, તેઓ હવે રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ તરીકે કામ કરી રહ્યા છે, ડૉક્ટર વલ્લભ કથિરિયાજી. હવે મિત્રો, આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 2ની. કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખાલી જગ્યા વર્ષ સુધીમાં ગુજરાતના તમામ ગામોને આવરી લેવામાં આવશે. મિત્રો, હમણાં તમને ધ્યાનમાં હશે તો કિસાન સૂર્યોદય યોજના હેઠળ ઘણી બધી જગ્યાએ તેનો પાર્ટ 2 બીજા ભાગના સંસ્કરણની બીજી આવૃત્તિનું ઘણી બધી જગ્યાએ વિમોચન કરવામાં આવ્યું છે અને આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તે કરી રહ્યા છે અત્યારે હાલમાં. તો મિત્રો, આ યોજના જે છે તે હેઠળ ગુજરાતના તમામ ગામોને કયા વર્ષ સુધીમાં આવરી લેવામાં આવશે, આવો પ્રશ્ન છે. ઓપ્શન છે 2021, 2023, 2025 કે 2022. તો આનો સાચો જવાબ છે વર્ષ 2022. કિસાન સૂર્યોદય યોજનાની હું તમને વાત કરું તો કિસાન સૂર્યોદય યોજના ભારતના વડાપ્રધાન દ્વારા ઓક્ટોબર 2020ના વર્ષે શરૂ કરવામાં આવી હતી. ઓક્ટોબર 2020માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કિસાન સૂર્યોદય યોજના લોન્ચ કરવામાં આવી હતી. આ યોજના લોન્ચ કરવાનો જે મૂળ ઉદ્દેશ છે તે પાણીનો બચાવ, રાતના સમયે ખેડૂતોને સાપ અને અન્ય જંગલી પ્રાણીઓથી બચાવવાનો છે. તો ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ યોજના લોન્ચ થઈ હતી, સંવેદનશીલ ગુજરાત સરકારે કરી. જાન્યુઆરી 2021ના અંત સુધીમાં કુલ 4000 ગામોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ આવરી લેવામાં આવશે, એના માટે જ અત્યારે કામકાજ ચાલી રહ્યું છે. અને 2022 સુધીમાં ગુજરાતના દરેક ગામડાઓને આ કિસાન સૂર્યોદય યોજના હેઠળ આવરી લેવામાં આવનાર છે.
આ યોજના અંતર્ગત એના અમલીકરણ માટે સરકાર નવી ટ્રાન્સમિશન લાઇનો પણ સ્થાપિત કરશે. તો આ મહત્વપૂર્ણ બાબતો છે. હવે મિત્રો, આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 3ની. ભારત અને ફ્રાન્સ વર્ષ ખાલી જગ્યાથી અનેક ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારી કરી રહ્યા છે. ઓપ્શન છે 1992, 1993, 1998 કે પછી 1995. મિત્રો, આનો સાચો જવાબ છે 1998. ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક વાર્ષિક સંવાદ 7 જાન્યુઆરીના દિવસે યોજાયો. 7 જાન્યુઆરીના દિવસે વ્યૂહાત્મક સંવાદ યોજાયો હતો આ વખતનો, ભારત અને ફ્રાન્સ વચ્ચે, જેમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોભાલે તેનું નેતૃત્વ કર્યું હતું ભારત તરફથી, અને ફ્રાન્સ તરફથી એમેન્યુઅલ બોન જે છે તે ત્યાંનું નેતૃત્વ કરી રહ્યા હતા. આ બંને લોકોના નેતૃત્વ હેઠળ ભારત અને ફ્રાન્સની વ્યૂહાત્મક ભાગીદારી અંગેની આ ચર્ચા 7 જાન્યુઆરીના દિવસે મહત્વપૂર્ણ રીતે થઈ હતી. મિત્રો, ફ્રાન્સ અને ભારત એ વિવિધ દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરે છે. જેમ કે વાત કરીએ તો સંરક્ષણ, ડિફેન્સ, અવકાશ, પરમાણુ ઉર્જા, વેપાર વગેરે ક્ષેત્રમાં કેવી રીતે સહયોગ થઈ શકે, આ પ્રકારના મુદ્દાઓની ચર્ચા આ વ્યૂહાત્મક ભાગીદારી સંવાદની અંદર થતી હોય છે. મિત્રો, ભારત અને ફ્રાન્સે આ પ્રકારની ચર્ચા છેક વર્ષ 1998થી શરૂ કરી દીધી છે. અને ગયા વર્ષની વાત કરીએ તો ફેબ્રુઆરી 2020માં ગયા વર્ષે પેરિસની અંદર આ પ્રકારનું એક આયોજન થયું હતું. દર વર્ષે આ પ્રકારની વ્યૂહાત્મક ભાગીદારી ચર્ચા થતી હોય છે. મિત્રો, ફ્રાન્સની વાત કરીએ તો ફ્રાન્સ એક પશ્ચિમ યુરોપિયન દેશ છે, જેની રાજધાની તમને બધાને ધ્યાનમાં જ હશે. ફ્રાન્સની રાજધાની વિશ્વની અંદર ખૂબ જ ફેમસ છે પેરિસ એફિલ ટાવર માટે, અને સાથે સાથે દુનિયાની અંદર ફેશન જગત માટે પણ પેરિસ સૌથી વધારે ફેમસ છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ તમને ધ્યાનમાં હશે એમેન્યુઅલ મેક્રો, અને વડાપ્રધાન છે જીન કેસ્ટેક્સ. ફ્રાન્સનું ચલણ મિત્રો યુરો હોય છે, અને ફ્રાન્સ જે છે તે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 5 સભ્યોમાંનું એક પણ છે. હવે મિત્રો, વાત કરીએ પ્રશ્ન નંબર 4ની. કેન્દ્ર સરકારે લદ્દાખની ભાષા, સંસ્કૃતિ અને જમીનની સુરક્ષા માટે એક સમિતિ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ સમિતિના અધ્યક્ષપદે કોણ રહેશે? આ સમિતિનું નેતૃત્વ કોણ કરશે? મિત્રો, ઓપ્શન છે જીતેન્દ્રસિંહ, કિશન રેડ્ડી, પ્રતાપસિંહ રાવ કે શ્રી અમિત શાહ. મિત્રો, આનો સાચો જવાબ છે શ્રી કિશન રેડ્ડી. રાજ્યકક્ષાના પ્રધાન છે શ્રી કિશન રેડ્ડી. આ રાજ્યકક્ષાના પ્રધાન શ્રી કિશન રેડ્ડીની અધ્યક્ષતામાં એક લદ્દાખની ભાષા, સંસ્કૃતિ અને જમીની સુરક્ષા માટે સમિતિ બનાવવાનો નિર્ણય સરકારે લીધો છે. તેમાં લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ, કેન્દ્ર સરકાર અને લદ્દાખ એડમિનિસ્ટ્રેશનના પ્રતિનિધિઓ પણ આ સમિતિની અંદર સભ્યપદે રહેવાના છે. મિત્રો, લદ્દાખ તે એક મહત્વપૂર્ણ જગ્યા છે. તેની સરહદ તિબેટ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, પાકિસ્તાન સંચાલિત ગિલગિટ બાલ્ટિસ્તાન અને ચીન સાથે સરહદ ધરાવે છે. ભારતનો સૌથી મોટો અને બીજો સૌથી ઓછો વસ્તી ધરાવતો તે કેન્દ્ર શાસિત પ્રદેશ છે. ભારતનો સૌથી મોટો કેન્દ્ર શાસિત પ્રદેશ અને બીજો સૌથી ઓછો વસ્તી ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ પણ લદ્દાખ છે. લદ્દાખ અને ચીન સાથે જે સરહદો સંકળાયેલી છે તેને આપણે અક્સાઈ ચીન તરીકે ઓળખીએ છીએ. મિત્રો, હાલમાં લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર ઉપરાજ્યપાલ તરીકે રાધાકૃષ્ણ માથુર હાલમાં લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર એલજી તરીકે કાર્યરત છે. 31 ઓક્ટોબર 2019ના રોજ લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફરીથી ગોઠવવામાં આવ્યો હતો અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે. તો આ બધી માહિતી લદ્દાખ વિશેની મિત્રો યાદ રાખવી જરૂરી છે. હવે વાત કરીએ આપણે પ્રશ્ન નંબર 5ની. ઓલ ઇન્ડિયા ચેસ એસોસિએશનના પ્રમુખ પદની ચૂંટણી તાજેતરમાં કોણ જીતી ગયું છે? ઓપ્શન છે સંજય કપૂર, વેંકટરામ રાજા, વિશ્વનાથ આનંદ કે પછી કે મિશ્રા. મિત્રો, આનો સાચો જવાબ છે એ સંજય કપૂર. શ્રી સંજય કપૂર જીતી ગયા છે. સંજય કપૂરની વાત કરીએ મિત્રો તો ઉત્તર પ્રદેશ ચેસ એસોસિએશનનું તેઓ પ્રતિનિધિત્વ કરે છે, અને તેમની સાથે રવિન્દ્ર ડોંગરેને હરાવી અને ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના સચિવ પદ ઉપર ભરતસિંહ ચૌહાણ એ જીતી ચૂક્યા છે. હવે ભરતસિંહ ચૌહાણ એના સચિવ બની ગયા છે. ટ્રેઝરર પદની વાત કરીએ
તો નરેશ શર્માએ કિશોર બંડેકરને હરાવી અને તે જીતેલું છે. મિત્રો, આ પરિણામો 4 જાન્યુઆરી 2021ના રોજ જાહેર થયા હતા અને મદ્રાસ હાઈકોર્ટે કે કન્નનની રિટર્નિંગ ઓફિસર તરીકે નિમણૂક કરી હતી. તો કે કન્નનની દેખરેખ હેઠળ આખી ચૂંટણી થઈ છે, જેમાં સંજય કપૂર એ વેંકટરામ રાજાને હરાવી અને પ્રમુખ પદની ચૂંટણીની રેસ જીતી ગયા છે. મિત્રો, સચિવ, ટ્રેઝરર આ બધા પદો તો છે જ, પણ સૌથી વધારે અગત્યનું પદ એ આપણા માટે પ્રમુખ પદનું હોય છે, જે યાદ રાખવું જરૂરી છે. હવે મિત્રો, વાત કરીએ પ્રશ્ન નંબર 6ની. તાજેતરમાં ભારતીય ખેલાડી માઇકલ કિન્ડોનું અવસાન થયું તે કઈ રમત સાથે સંકળાયેલા હતા? શૂટિંગ, ફૂટબોલ, હેન્ડબોલ કે પછી હોકી? મિત્રો, આનો સાચો જવાબ છે ડી, હોકી. ભારતીય હોકી ખેલાડી માઇકલ કિન્ડોનું વય સંબંધિત બીમારીઓના કારણે તાજેતરમાં મૃત્યુ થયું હતું. તે એટલા માટે અગત્યના છે કે કુઆલાલમપુર 1975નો જે હોકી વર્લ્ડ કપ થયો, એ હોકી વર્લ્ડ કપની અંદર તેઓ જીતેલી ભારતીય ટીમના સભ્ય હતા. સાથે સાથે 1972ની અંદર જે ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ જીત્યું ભારત, તે ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા ટીમના પણ તેઓ સભ્ય હતા. 1972ની અંદર જ તેઓને અર્જુન એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. તો આ માઇકલ કિન્ડો જે છે મિત્રો, તેઓની વાત કરું તો તેઓ મૂળ ઓરિસ્સાના છે અને ઓરિસ્સાની અંદર તેમને આદિવાસી આઇકન તરીકેનું નામ પણ ઓરિસ્સાના ચીફ મિનિસ્ટર દ્વારા આપવામાં આવેલું છે. આદિવાસી આઇકોન તરીકે તેઓને સંબોધ્યા છે અને મૂળ ઓરિસ્સાના છે તેઓ, આ પણ માહિતી યાદ રાખવી જરૂરી છે. તો મૂળ ઓરિસ્સાના એવા આદિવાસી આઇકન માઇકલ કિન્ડો, જે હોકી ટીમના મહત્ત્વપૂર્ણ સભ્ય હતા, તેઓનું તાજેતરમાં અવસાન થયું છે. હવે મિત્રો, વાત કરીએ પ્રશ્ન નંબર 7ની. ખેલો ઇન્ડિયા આઈસ હોકી ટુર્નામેન્ટનું આયોજન ક્યાં કરવામાં આવનાર છે? શિમલા, મનાલી, કુર્ગ કે પછી કારગિલ? મિત્રો, આનો સાચો જવાબ છે ડી, કારગિલ. કારગિલના ચિકેતનની અંદર, કારગિલના ચિકેતનમાં આ આઈસ હોકી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવનાર છે. અને આ આઈસ હોકી જે રમત છે મિત્રો, તેમાં અલગ અલગ ચિકેતનમાં વિવિધ ગામોની કુલ 13 ટીમો ભાગ લેશે આ આઈસ હોકીની અંદર. અને મહત્ત્વની બાબત એ છે કે આ 13 ટીમમાંથી 2 મહિલા ટીમો પણ આ આઈસ હોકી ગેમની અંદર ભાગ લેવાની છે. તો આ ગૌરવપૂર્ણ બાબત છે. બરફ ઉપર રમનારી આ હોકીને આઈસ હોકી તરીકે ઓળખવામાં આવતી હોય છે. મિત્રો, આઈસ હોકીની અંદર 6 ખેલાડીઓ દ્વારા આ રમત રમાય છે. એક ટીમની અંદર 6 ખેલાડીઓ હોય છે, તે રીતે આ રમત રમાતી હોય છે. આઈસ હોકી જે ગેમ છે તેનું સંચાલક મંડળ આઈસ હોકી એસોસિએશન ઓફ ઇન્ડિયા હોય છે, જે અંતર્ગત ખેલો ઇન્ડિયા પ્રોજેક્ટ જે ચાલી રહ્યો છે રમત જગતને, રમત ગમતને વધારે પ્રોત્સાહન આપવા માટે, તેના હેઠળ આ આઈસ હોકી ટુર્નામેન્ટનું આયોજન ચિકેતનમાં, કારગિલમાં કરવામાં આવેલું છે. હવે મિત્રો, વાત કરીએ પ્રશ્ન નંબર 8ની. નિયુક્ત કુશળ કામદારોની ભાગીદારી પર ભારતે કયા દેશ સાથે સમજૂતી પત્ર ઉપર હસ્તાક્ષર કર્યા છે? ઇઝરાયેલ, જાપાન, ફ્રાન્સ કે પછી રશિયા? મિત્રો, આનો સાચો જવાબ છે જાપાન, બી. 6 જાન્યુઆરી 2021ના રોજ કેન્દ્રીય કેબિનેટે નિયુક્ત કુશળ કામદારોની ભાગીદારી પર ભારત અને જાપાન વચ્ચેના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરી અને તેને મંજૂરી આપી દીધી છે. મિત્રો, આ સમજૂતી પત્ર તે નિર્ધારિત કુશળ કામદારોના સંબંધમાં સિસ્ટમને યોગ્ય રીતે સંચાલિત કરવા માટે અને ભાગીદારીથી મૂળભૂત માળખું નાખવાના સંદર્ભમાં છે. આ અંતર્ગત બંને દેશોની ભાગીદારી અને સહયોગ માટે એક સંસ્થાકીય મંત્રણા પણ સ્થાપિત કરવામાં આવશે, જે આ પ્રકારનું કામ આગળ વધારવામાં મદદરૂપ થશે. ભાગીદારી કરારથી મિત્રો, ભારત અને જાપાન વચ્ચે પરસ્પર સંપર્ક વધશે અને ભારતીય કામદારો જે છે તેમને કુશળ વ્યાવસાયિકો જાપાનમાં મોકલવામાં મદદ કરશે. આવા કુશળ ભારતીય કામદારોને જાપાનમાં નિર્દિષ્ટ કૌશલ્યોની લાયકાત સાથે જાપાની ભાષાની પરીક્ષા પાસ કરી ચૂકેલા 14 અલગ અલગ એરિયાઝમાં કામ કરવા માટે મોકલવામાં આવશે. મિત્રો, આ મહત્ત્વપૂર્ણ બાબત છે, જેનાથી સ્કિલ ડેવલપમેન્ટનું જે કામ છે તેમાં મહત્ત્વપૂર્ણ લાભ થશે અને જાપાન જેવા ટેકનોલોજીના નિષ્ણાત દેશ પાસેથી ભારતના કામદારો કુશળતા શીખશે. તો બંને લોકો એકબીજાને પરસ્પર જ્ઞાનની વહેંચણી કરશે. આ 14 જે ક્ષેત્રો છે તેમાં કેટરિંગ ઉદ્યોગ, પીણા ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, ખોરાક, કૃષિ, અસ્થાયી રહેઠાણનું પ્રદાન કરવું, વાહનોની જાળવણી, ઉડ્ડયન, શિપ બિલ્ડિંગ, બાંધકામ, ઇલેક્ટ્રોનિક જેવા તમામ મહત્ત્વના વિષયો છે.
મિત્રો, ભારત અને જાપાનના જે સંબંધો છે તે ખૂબ જ મહત્વપૂર્ણ રીતે વિકસી રહ્યા છે. જાપાનના પૂર્વ વડાપ્રધાન જે હાલમાં થોડા સમય પહેલાં હતા, શિન્ઝો આબે અને વડાપ્રધાન શ્રી મોદી બંને લોકો દ્વારા એકબીજાને પરસ્પર જાપાન અને ભારતના સંબંધો મજબૂત કરવાના ઘણા બધા પ્રયાસો આપણે જોયા છે. જાપાન અને ભારત એ બંને સંયુક્ત રાષ્ટ્રના સભ્ય છે અને બંને G4ના પણ સભ્ય છે. G4 જૂથ, મિત્રો, G4 જૂથ એટલે ભારત, બ્રાઝિલ, જર્મની અને જાપાન, આના પણ તેઓ સભ્ય છે. જાપાન ભારત એસોસિએશન, મિત્રો, કેટલું જૂનું છે તમને ધ્યાનમાં આવશે. છેક 1903ના વર્ષથી જાપાન ભારત એસોસિએશનની સ્થાપના થઈ હતી. તો જાપાન એ સૌથી જૂની આંતરરાષ્ટ્રીય મિત્ર સંસ્થા છે ભારત સાથેની, 1903માં બનેલી. જાપાનની વાત કરીએ, મિત્રો, તો તમને ધ્યાનમાં જ હશે જાપાન પૂર્વ એશિયાનો એક ટાપુ દેશ છે, ઉગતા સૂર્યના દેશ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. જાપાનનું સૌથી મોટું શહેર અને રાજધાનીનું શહેર ટોક્યો છે. અને મિત્રો, અત્યારે હાલના જાપાનના વડાપ્રધાન યોશિહિદા સુગા જેઓ શિન્ઝો આબે બાદ જાપાનના વડાપ્રધાન બન્યા છે, અને જાપાની યેન જે છે એ જાપાનનું ચલણ છે. હવે મિત્રો, વાત કરીએ પ્રશ્ન નંબર 9ની. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા તેનો 74મો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? ઓપ્શન છે 6 જાન્યુઆરી, 5 જાન્યુઆરી, 7 જાન્યુઆરી કે પછી 3 જાન્યુઆરી. તો મિત્રો, આનો સાચો જવાબ છે 6 જાન્યુઆરી. 6 જાન્યુઆરીના રોજ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડે તેનો 74મો સ્થાપના દિવસ મનાવ્યો છે. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન શ્રી પિયુષ ગોયલે BIS ને રમકડા પરીક્ષણ સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું અને તે સાથે પરીક્ષણ અને હોલમાર્કિંગની ગુણવત્તા નિયંત્રણ પર આધારિત અભ્યાસક્રમો પણ તેમણે શરૂ કર્યા છે. મિત્રો, BIS તમને ધ્યાનમાં જ હશે, ભારતીય માનક બ્યુરો, જે હવે ભારત સરકારે દેશી રમકડા ઉદ્યોગ ઉપર વિકાસ કરવાની શરૂઆત કરી તે હેઠળ સ્થાનિક રમકડામાં ઉત્પાદન થાય તેના માટે પણ BIS મદદરૂપ થશે અને BIS ના પ્રમાણપત્ર હેઠળ આ રમકડા ઉદ્યોગ પણ હવે આગળ વધશે. આ ભારતની એક રાષ્ટ્રીય માનક સંસ્થા છે, જે સંસ્થા ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના નેતૃત્વ હેઠળ કામ કરે છે. મિત્રો, આ ભારતીય માનક બ્યુરો 2016ના કાયદા અંતર્ગત આ સંસ્થા અત્યારે હાલમાં એક વૈધાનિક સંસ્થા તરીકે કાર્ય કરી રહી છે. મિત્રો, વૈધાનિક સંસ્થાનો અર્થ તમે જાણતા હશો, જે સંસ્થા એ કાયદાના આધારે બની હોય, એટલે કે રાજ્યની અંદર તે સંસ્થા રાજ્ય વિધાનમંડળ દ્વારા પસાર થયેલા ખરડાના આધારે બનેલા કાયદા પ્રમાણે બનેલી હોય, અથવા તો કેન્દ્રની અંદર વાત કરીએ તો દેશની સંસદે કાયદાના આધારે જે સંસ્થાની સ્થાપના કરેલી હોય છે તેવી સંસ્થાને આપણે વૈધાનિક સંસ્થા કહીએ છીએ. અને આ વૈધાનિક સંસ્થા તરીકે ભારતીય માનક બ્યુરો વર્ષ 2016 દ્વારા સ્થાપિત કરેલા કાયદા મુજબની આ એક વૈધાનિક સંસ્થા છે. મિત્રો, BIS નું વડું મથક જે છે એ નવી દિલ્હી ખાતે આવેલું છે અને અત્યારે હાલમાં ડૉક્ટર લાલ સી વર્મન જે છે તે આ BIS ના સ્થાપક ડાયરેક્ટર તરીકે કાર્યરત છે. હવે મિત્રો, વાત કરીએ પ્રશ્ન નંબર 10ની. ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ દ્વારા વિશ્વ અર્થવ્યવસ્થામાં વૃદ્ધિદર 0.5% રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. 2%, 6%, 3% કે પછી 4%. મિત્રો, આનો સાચો જવાબ છે 4%. ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સની અંદર આ વર્ષે આ જે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે તેમાં વૈશ્વિક વૃદ્ધિદરનો ઘટાડો સૂચવવામાં આવ્યો છે. જે મહામારી થઈ છે વિશ્વની અંદર કોરોના નામની, આ વિશ્વ કોરોના મહામારીના પ્રભાવમાંથી અર્થવ્યવસ્થાને ધીમે ધીમે બહાર કાઢી શકશે તેવી પણ આ વૃદ્ધિદરની અંદર આપણે જોઈ શકીએ છીએ, આ રિપોર્ટની અંદર જાહેરાત કરવામાં આવેલી છે. મિત્રો, વિશ્વ બેંકે આ વર્ષે 2021 માટેની આ અર્થવ્યવસ્થા ઉપર પોતાનું અનુમાન લગાડ્યું છે. આ ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ શું છે તે તમને જણાવું. તો મિત્રો, આ વિશ્વ બેંક સમૂહનો એક રિપોર્ટ છે, જે વર્ષની અંદર 2 વખત આવતો હોય છે. 2 વખત એટલે પહેલાં જાન્યુઆરીની અંદર અને ત્યારબાદ જૂનમાં જાહેર કરવામાં આવતો હોય છે. તો હમણાં આ જાન્યુઆરીનો રિપોર્ટ જાહેર થયો છે, હવે થોડા સમય બાદ જૂનમાં પણ આ રિપોર્ટ જાહેર કરવામાં આવશે. આ રિપોર્ટની અંદર વૈશ્વિક આર્થિક વિકાસ અને તેની સંભાવનાઓના સંબંધિત તથ્યોને જાહેર કરવામાં આવતા હોય છે. તો આ રિપોર્ટ જેનું નામ છે ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટ, જે વિશ્વ બેંક સમૂહ દ્વારા જાહેર કરવામાં આવતો છે. મિત્રો, આ પ્રકારના પ્રશ્નો તમારા પેપરમાં પૂછતા હોય છે કે કયો રિપોર્ટ કોણ જાહેર કરે છે, તો આવું ધ્યાનમાં રાખવું જરૂરી છે.
तो मित्रों आ प्रकारना वर्तमान प्रवाहो वधारे वाँचवा माटे ओहा अकादमीनी एंड्रॉइड एप डाउनलोड करी अने वाँची शको छो। साथे ज महत्वपूर्ण डेली करंट अफेर्सना टेस्ट पण तमे एना ऊपर आपी शको छो। धन्यवाद।